અત્યાર સુધી ગુણાકારના દાખલા જોયા, ચલો હવે ભાગાકારના દાખલા જોઈએ. રકમ છે, ડોલમાએ તેના મિત્ર પાસેથી મોપેટ ખરીદવા માટે રૂપિયા 9588 લોન પેટે લીધા. તેને દર મહિને એક સરખી રકમ લોન પેટે 6 મહિના સુધી ચૂકવવાની હતી. તો પછી આપણે શોધવાનું છે કે તેને દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડે. તેણે તેના બાળકોને ગણવા માટે કહ્યું અને તેમને બે અલગ અલગ રીતે ગણેલું છે. આપણે બે રીત શીખવાની છે, તો ચલો દાખલો જોઈએ. ચાલો તો હવે આપણે આજે ભાગાકારની રીતના દાખલા જોવાના છે. આ દાખલો બંને રીતથી ગણીશું એટલે તમારે એકવારમાં બંને રીત શીખાઈ જાય. શું રકમ આપેલી છે કે ભાઈ ડોલમાં એ છે, લોન પે કેટલા રૂપિયા લીધા છે? 9588 રૂપિયા લોન પેટે લીધા છે તેના મિત્ર પાસેથી. અને તે દર મહિને કેટલા રૂપિયા ચૂકવશે તે આપણે શોધવાનું છે. આપણને જે માહિતી આપી છે તે 6 મહિના માટેની માહિતી આપેલી છે કે ભાઈ 6 મહિનામાં એને 9588 રૂપિયા ચૂકવવાના છે. તો આપણે શોધવાનું છે કે ભાઈ 1 મહિનાના એને કેટલા રૂપિયા ચૂકવવા પડે. તો એ રાશિ કઈ રીતે મૂકીશું? આપણને આપેલું છે 6 મહિના માટે 6 મહિનાના 9588 રૂપિયા. તો 1 મહિનાના કેટલા રૂપિયા? બરાબર જુઓ, હવે આપણે જે ચર્ચા કરી હતી તે વાત આવી ગઈ. અહીંયા આના બંનેનો ગુણાકાર થાય છે, તો અહીંયા એક સાથેનો ગુણાકાર થાય છે જે કરવાની જરૂર નથી. અને આ ક્યાં આવી જશે? ભાગાકાર થાય છે. આ રીતે 9588 ગુણ્યા 1 ભાગ્યા 6. પરંતુ તમારે એક જે લખવાની જરૂર નથી. એ તો કઈ રીતે થઈ જશે? મેં ત્યારે લખાવેલું હતું કે જ્યારે ક્રોસ ગુણાકાર થતો હોય ત્યારે ગુણાકાર, અને જ્યારે બાજુ બાજુમાં રાશિ આપેલી હોય ત્યારે શું થઈ જશે? ભાગાકાર. એટલે કે આ બંનેનો ગુણાકાર ભાગ્યા આ. એમાં એકને તમે ના લખો તો પણ ચાલે, તમે સીધું આ રીતે લખી નાખો કે ભાઈ 9588 ભાગ્યા 6 તો પણ સાચું હોય. તો તમે એકને લખો 9588 ગુણ્યા 1/6, તો બાજુ નહીં ચૂસે લખી નાખવાનું 9588 ભાગ્યા 6. હવે આપણને ખબર છે કે આપણે આપણે એને ભાગાકાર કરવાનો છે. તેના માટે આપણે કેટલી રીત જોવાની છે? બે. તો સૌથી પહેલા તો આપણે રીત નંબર જોઈએ. બીજી રીતથી તમને દાખલો બતાવે છે તો પણ આપણે એકવાર જોઈ લઈશું. સૌથી પહેલા દર્શાવી દઈએ કે રીતે લખવાનું 9588 ભાગ્યા 6. હવે આપણે શું કરવાનું? આપણે એક વસ્તુ ભણી ગયા છીએ, એકમ, દશક. દશકમાં કેટલા વડે ગુણાકાર હોય? 10 વડે. ત્યારબાદ શું આવે? 100. 100માં કેટલા વડે? 100 વડે ગુણાકાર હોય. પાછળ કેટલા મહિના આવે? 2. 1000. 1000માં કેટલા હોય? 3 મહિના પાછળ. તો આપણે એ રીતનો ઉપયોગ કરવાનો છે. આપણે આવડવું જોઈએ કે ભાઈ આ 9588 છે તો આપણે 100 લઈશું, 1000 લઈશું કે 10 લઈશું. આપણે કોઈ એવી સંખ્યા અહીંયા મૂકવાની છે કે જેથી આપણે આનો ગુણાકાર અહીંયા દર્શાવી શકીએ. માની લો કે હું અહીંયા 10, ઓકે, તો શું થઈ જશે? 10 × 6 60 થઈ જશે. આ તો બહુ નાની સંખ્યા છે, આપણે હજી મોટી સંખ્યા જોઈએ. તો માની લો કે હું 100 લઉં. 100 લો તો શું થઈ જશે? 6 × 100 = 600. હજી પણ બહુ જ નાની છે, આપણે તો આટલી મોટી 9588. હવે આપણને ખબર પડે કે ભાઈ અહીંયા તો આપણે કેટલા લેવા પડે? 1000. તો શું થઈ જશે? 9000 × 6000 = શું થઈ જશે? 6000. તો આ તો પહેલી વખત આપણે સમજીએ છીએ એટલે આટલી બધી ચર્ચા કરી. નહીતર આપણને ખબર પડી જાય એટલે કહું જોઈને જ કે ભાઈ અહીંયા 9588 છે તો આપણે શરૂઆતમાં કેટલા આપણા વાલી રકમ લેવી પડે? 300 આપણે રકમ લેવી પડે. હવે એમાં પણ પહેલાં ચેક કરવાનું કે ભાઈ અહીંયા હું 6, અહીંયા હું 1 મૂકું તો 6 × 1 = 6 એટલે કેટલા થવાના છે? 6000. બરાબર. આપણે જે
હવે 3588 આવી ગયા. આપણે અહીંયા સરવાળોની નિશાની કરી દેવાની. બીજી સંખ્યા એવી શોધવાની કે આનો અને આનો ગુણાકાર કરીએ તો અહીંયા સંખ્યા આવે જે આનાથી કેવી હોય, નાની. તો એક વખત ધજા એટલે કે 3 મીંડાવાળી સંખ્યા આવી ગઈ છે ને, તો હવે આપણે આગળની સંખ્યા કેટલા મીંડાવાળી લેવાની છે? 2 મીંડાવાળી સંખ્યા લેવાની છે. 3 મીંડાવાળી ના શું શું થઈ જશે? એના કરતાં વધી જશે. કારણ કે સ્થિતિ કેટલા હોય છે? 6 છે. હવે આપણે એવો આંકડો શોધવાનો છે કે જે આની નજીક જાય. તો આપણે એને મૂકી દઈએ. જો પેલા તો 100 થી તમને સેટ લાગે એટલે 1 થી શરૂઆત કરીએ. જો અહીંયા 6 મૂકો, અહીંયા 1 મૂકો તો શું આવશે? 600 જે નાના છે. તો આપણે શું મૂકીએ? 2 મૂકીએ તો શું આવશે? 6 × 2 = 12. પાછળના 2 મૂક્યા એટલે કેટલા થઈ જશે? 1200. આમ તો આ ચાલે, પરંતુ હજી આપણે ટ્રાય કરીએ આગળ જવાની. હજી કદાચ આનાથી મોટી રકમ મળી જાય તો હજી આપણો શરૂ થઈ જાય. તો અહીંયા હું મૂકી દઉં 3. શું થઈ જશે? 6 × 13 = 18. પાછળના 2 મીંડા લાગશે એટલે 1800. જોવો જો હજી પણ ઘણા નાના છે. તો આપણે 3 ની જગ્યાએ સીધા 5 મૂકી દઈએ. જેમ આગળ વધીએ તેમ જેટલું જઈ શકીએ તેટલું જોવાનું. 6 × 5 = 30. શું થઈ જશે? 3000 રૂપિયા. બરાબર. હજી 6 મૂકીને જોઈએ. 6 × અહીંયા 6 મૂકીએ તો શું થઈ જાય? 6 × 6 = 36. એટલે આવશે 3600. 3600 તો એના કરતાં વધી જાય છે. તો આપણે ફાઇનલ થઈ ગયું કે 5 મૂકવાના છે તો જ આપણને એનાથી નાની રકમ મળશે. તો શું થઈ જશે? 6 × 5 = 30. પાછળના 2 મીંડા મૂકીશું તો અહીંયા થઈ ગયા 3000. હવે આપણે આની વાત બાકી કરવાની છે. 8 માંથી 0 છે 8 માંથી 0 છે તો 8 માંથી 0 થઈ ગયું 5. 3 માંથી 3 થતો 0. હવે આવી ગયા 588. હવે 2 મીંડાવાળા રકમનો આપણે ઉપયોગ કરીએ તો હવે કેટલા મીંડાવાળી રકમનો ઉપયોગ કરશું? 1 મીંડાવાળી રકમનો ઉપયોગ કરશું. હવે જોઈએ આપણે શું મૂકશું તો સેટ પડશે. જો આપણે અહીંયા 1 મૂકશું તો 6 × 10 = 60 આવશે, નાની રકમ છે. 2 મૂકશું તો શું આવશે? 6 × 12 = 120, જે પણ નાની રકમ છે. તો આપણે 5 મૂકીને જોઈ લઈએ. 6 × 5 = 30. 30 અને પાછળનું 1 મીંડું શું આવી જશે? 300. પછી આગળ જઈએ 6 મૂકીએ 6 × 6 = 36. 36 × 360 થશે. હજી આગળ જઈએ 7 મૂકી દઈએ. 6 × 7 = 42. 420 હજી નાની છે. 8 મૂકીએ 6 × 8 = 48. 480 નાની છે. 9 મૂકીએ 6 × 9 = 54. શું આવ્યું? 6 × 9 = 54 એટલે થઈ જશે 540. હજી આપણે તમે ત્યાં 10 મૂકશો, 9 ની આગળ જશો ને 10 મૂકશો તો કેટલા થઈ જશે? 100. તો 6 × 10 = 600 થઈ જશે, જે 588 થી વધી જાય છે. હવે આપણને મળી ગયું કે ત્યાં કેટલા આવશે? 90. 8 માંથી 0 જાય 8, 8 માંથી 4 જાય 4, 5 માંથી 0 જાય તો 0. હવે 48 છે. 6 × 9 = 48. હવે અહીંયા કેટલા વધેલા છે? 48 વધેલા છે. શું આવશે? 6 × 8 = 48. હવે પ્લસ 8 અને 48. હવે આની બાદ બાકી કરશું તો શું થઈ જશે? 0 0. તો આપણને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જે સંખ્યાઓ મળેલી છે એનો આપણે કરીએ શું સરવાળો, એટલે કે 1000 + 500 + 90 + 8. સંખ્યાને કઈ રીતે લખવી તે આપણે ગુણાકારની રીતોમાં જોઈ રહ્યા છીએ. આગળ શૂન્ય લગાડી દઈશું અને હવે કરી નાખશું સરવાળો. શું થઈ જશે? 8 9 5 1 એટલે કે 1598. તો જવાબ ભાગી જશે 1598. આમ
ગુણાકાર કરશો ત્યારે નજીક હશે અને આના કરતા નાની રકમ હશે. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બાદબાકી કરતી જવાની અને એક શૂન્ય ઘટાડતું જવાનું. બરાબર, એમ તમે છેલ્લે જવાબ સુધી પહોંચી જશો અને ત્યાર પછી આ જે સંખ્યાઓ આવે તે બધી સંખ્યાનું શું કરી નાખવાનું, સરવાળો, એટલે તમને તમારો જવાબ મળી જશે. તો આ હતી રીત એક. હવે આપણે રીત બે જોવાના છીએ જે તમને બધાને આવડે છે, પરંતુ આપણે આ દાખલો રીત બેની મંડળીમાં જોઈ લઈએ. જે તમે રીત એકની પ્રેક્ટિસ કરજો, આવતા વિડીયોમાં આપણે રીત બે જોઈશું.